हेलो विद्यार्थी मित्रों, नमस्कार। धोरण 12 अर्थशास्त्र एमां आपणे नेक्स्ट लेक्चरमां चेप्टर नंबर 4 बैंकिंग अने नाणाकीय नीति चेप्टर कम्प्लीट करेलू हतु। तो आजे आपणे जईशुं चेप्टर नंबर 5 पर, गरीबी, के जे आजना समयमां तमे जुओ तो मोस्ट ऑफ बधा તો ઠીક, પણ અમુક લોકો છે એ ગરીબી રેખા નીચે હજુ પણ જીવે છે। હજુ પણ આપણા દેશમાં મુખ્ય ગરીબી છે, બેકારી છે, રોજગારી બેરોજગારી છે, બરાબર। આ બધા પ્રશ્નો છે। તો આખું આપણું ચેપ્ટર છે 5મું ગરીબી અને નેક્સ્ટ ચેપ્ટર બેરોજગારી, બરાબર। તો આ બંને ચેપ્ટરો છે એ હજી પણ આજના દિવસોમાં પણ આપણા દેશનો મુખ્ય પ્રશ્ન છે। તો ચેપ્ટર નંબર 5 ઉપર જોઈએ આપણે। આમાં મેં તમને કરાવેલું છે નેક્સ્ટ ચેપ્ટરમાં કે નહીં મને યાદ નથી, પરંતુ આ ચેપ્ટરમાંથી કયા ટોપિક કેન્સલ છે એ હું તમને કહી દઉં। તો તમે પ્રસ્તાવનામાં જ પહેલાં જે ગરીબીના નિર્દેશકો બધે બધા કેન્સલ છે, અને ગરીબીનો અર્થ, ગરીબીનું સ્વરૂપ અને ગરીબીના કારણો, આ ત્રણ જ પોઈન્ટ આપણે ભણવાના છે, મેઇન પોઈન્ટ। બાકી ગરીબીના નિર્દેશકો છે એ આ ચેપ્ટરમાંથી આ વર્ષ માટે રદ કરેલ છે, એટલે તમે એ રીતે ટીક માર્ક કરી દેજો। અને ગરીબી ઘટાડવાના ઉપાયો એ બધા છે, ખાલી ગરીબીના નિર્દેશકો છે એ કેન્સલ છે। એમાં આપણે જોઈએ પ્રસ્તાવના ઉપર, ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તતી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી। આપણી જરૂરિયાતો શું છે? રોટી, કપડાં ઓર મકાન। તો એને પૂરતું ત્રણેય ટાઈમ જમવાનું, ત્રણ ટાઈમ તો ઠીક, પરંતુ એક ટાઈમ જમવાનું પણ નથી મળી શકતું। એનું કોઈ આવાસ નથી કે જ્યાં તે રહી શકે, બરાબર। અને પાણી પણ એને પીવાલાયક ચોખ્ખું મળતું નથી। તો આવા પણ ઘણા લોકો, ઘણા સમાજનો વર્ગ છે। મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની કેવી વહેંચણી હોય અસમાન, ત્યાં વસ્તીનો મોટો ભાગ કે છે ગરીબ છે, તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો પોષક આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી। તો બીજી તરફ આપણે જોઈએ તો ધનિક જે વર્ગ છે, રીચ, બરોબર, એ અને સાધન સંપન્ન વર્ગ ઊંચી આવક સાથે પોતાનું ઊંચું જીવનધોરણ જીવતા હોય છે। તો અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષ્યાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે કે ભાઈ એક બાજુ એવો વર્ગ છે કે જે લોકોને પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષાતી નથી, અને બીજી બાજુ એવો ધનિક વર્ગ છે કે જેને ઊંચું જીવનધોરણ જીવવામાં જીવે છે। તો આવી રીતે આ વર્ગમાં અસમાનતાની વહેંચણી થાય છે, બરાબર, આવકની અસમાન વહેંચણી છે। માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ એ શું છે? સાધન છે। તમને બીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, બરાબર, એના ડિફરન્સમાં પણ આવેલું હતું કે આર્થિક વિકાસ છે એ શું છે? સાધન, અને માનવ વિકાસ તે ધ્યેય છે। આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે, કે જલ્દી ગરીબીમાં ઘટાડો થાય ઝડપથી, એ એનું મુખ્ય હેતુ છે। જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો નહીં થાય
ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં કહી શકાય નહીં. કે તમે કહો તો છો કે આ દેશનો આર્થિક વિકાસ આટલો થઈ રહ્યો છે, પરંતુ જ્યાં સુધી દેશમાં આવી રીતે આવકની અસમાન વહેંચણી થાય છે, અસમાનતા છે, અને જ્યાં સુધી ગરીબી તમે નહીં ઘટાડી શકો, પ્રોપર આંકડો નહીં મળે કે અત્યારે આજના સમયમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા નહીં મળે સાચી, ત્યાં સુધી ખરેખર દેશનો આર્થિક વિકાસ થઈ શકશે નહીં. આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્વના ધ્યેય તરીકે પણ સ્વીકારવામાં આવેલો હતો કે ગરીબી છે એ નાબૂદ કરો અને નાબૂદ કરવા માટેના જે પણ કાંઈ ઉપાયો છે કરો. ખાસ કરીને જે પાંચમી પંચવર્ષીય યોજના અને એ પછીની જે પંચવર્ષીય યોજનામાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવેલા હતા કે જે પાંચમી પંચવર્ષીય યોજના હતી અને પછીની જે પંચવર્ષીય યોજના યોજાણી એમાં મુખ્ય હેતુ શું હતો? ગરીબીને નાબૂદી કરવાનો. તો ત્યારથી એના માટેના અલગ અલગ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ થઈ ગઈ હતી, પરંતુ ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી. કે આપણો જે લક્ષ્ય હતો, જે હેતુ હતો, જે ગોલ હતો કે ગરીબી ઘટવી જોઈએ આટલી, તો એ ગોલ પ્રમાણે ગરીબી ઘટી નથી. હવે જોઈએ ગરીબીનો અર્થ કે ખરેખર ગરીબી શું છે, કોને કહેવાય ગરીબી. તો જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી. લઘુત્તમ જીવન જરૂરિયાત એટલે શું? તો કે રોટી, કપડાં અને મકાન. એ પણ એને ત્રણ ટાઈમ, એક ટાઈમ પણ એને ખાવાનું પૂરતું મળતું નથી, એનું આવાસ નથી ક્યાંય, અને પીવાનું ચોખ્ખું પાણી પણ એને મળી શકતું નથી, પહેરવાના કપડાં પણ નથી. તો એવો વર્ગ આપણે ગરીબ વર્ગ કહી શકીએ. તે પરિસ્થિતિને ગરીબી કહેવાય. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવનધોરણથી પણ નીચું જીવનધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે એમ કહી શકાય. વિશ્વમાં મોટાભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે, એના ઉપર વિચારવામાં આવેલું છે કે આને નાબૂદ કરવા માટે કયા કયા ઉપાયો કરવા જરૂરી છે. પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી એનો અર્થ, સમય, સ્થળ અને સમાજ બદલાતા બદલાતો રહે છે, કે નિરપેક્ષ નથી. કેવો છે? સાપેક્ષ. તો જેવો જેવો સમય જાય છે, જેવું સ્થળ છે, બરાબર, અને જેવો સમાજ બદલાય છે, એની રીતે આ પણ બદલાતું જતું હોય છે. ગરીબી માટેના મોટા ભાગને અર્થઘટોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે, કે જે આ અસમાનતા છે સમાજમાં એ દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબોને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે, કે જેનો વિકાસ થઈ રહ્યો છે એ દેશ અને જે વિકસિત, જે ઓલરેડી વિકાસ થઈ ચૂક્યો છે એ બંને દેશોમાં ગરીબીનું જે ધોરણ છે એ બંનેમાં તફાવત અલગ છે. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટોને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. સૌથી પહેલું એ કે ગરીબીનો પરંપરાગત અર્થ, અથવા આપણે એમ કહી શકીએ કે આવક ગરીબી, અને બીજું એ કે ગરીબીનો આધુનિક અર્થ, અથવા આપણે એમ કહી શકીએ કે બિન આવક ગરીબી. તો ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. શું કીધું? કે આપણી જે જરૂરિયાતની વસ્તુ છે એ વસ્તુ ખરીદવા માટે અમુક આવક નક્કી કરવામાં આવેલી છે, કે એટલી આવક મળે તો એ પોતાની જરૂરિયાતો સંતોષી શકે, બરાબર. તો એ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી જે નક્કી કરી છે શું છે? ગરીબી રેખા. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર, ખર્ચ કરનાર આવક અથવા ખર્ચ કરનાર વર્ગ એટલે ગરીબી. કે જેટલી આવક નક્કી કરી છે, દાખલા તરીકે ચાર વ્યક્તિનું એક કુટુંબ છે, તો એ કુટુંબમાં મહિને ઓછામાં ઓછા 20,000 કમાય તો એ સારું કહેવાય. પરંતુ એ કુટુંબ 20,000 કમાઈ શકતું નથી, 20,000થી પણ ઓછા કમાય છે,
तो ये गरीबी रेखा नीचे जीवता लोको कहवाय। तो आवी रीते नक्की करवामां आवेलुं छे। तो आमा अर्थघटन अनुसार गरीबी एक अभावनी स्थिति छे। भारत में गरीबी रेखा माटे जरूरी चोक्कस न्यूनतम कैलरी प्राप्त करवा जरूरी खोराक पाछळ थता लघुत्तम वपराशी खर्च ने ध्यान में लेवामां आवे छे। परंतु आ पद्धति थी नक्की थती गरीबी रेखानी मर्यादा ए छे के ते फक्त अपूरता खोराकनी के भूखमराने સ્થિતિ દર્શાવે છે, ખોરાક પૂરતા પ્રમાણમાં મળતો નથી। ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી, માત્ર ભૂખમરો છે એવી જ સ્થિતિને આપણે એમ કહેવાય કે આની પાસે ખાવાનું નથી, તો એવી સ્થિતિ હોય એને જ ખાલી ગરીબ કહેવાય એવું જરૂરી નથી। લઘુત્તમ સરેરાશ જીવનધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો, દાખલા તરીકે કપડાં છે, રહેઠાણ છે, શિક્ષણ પણ એમાં આવી ગયું, આરોગ્ય છે, સ્વચ્છતા છે, પીવાનું સ્વચ્છ પાણી છે, આ તમામ પ્રકારની જે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય છે। માત્ર ભૂખમરો છે એ ગરીબી ન કહી શકાય, અને તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિનાવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો છે। તો આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે, તમામ પ્રકારનો નહીં। કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે તે ગરીબોને ક્યારેય હોતી નથી। ધનિકો પાસે ઓપ્શન છે, એની પાસે ઘણા વિકલ્પ છે કે આ નહીં તો આ ચૂઝ કરી શકે છે, બરાબર, એને સ્વતંત્રતા મળે છે તમામ પ્રકારની। પરંતુ જ્યારે ગરીબ પાસે એક જ ઓપ્શન વધે છે, તો આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવનધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ। સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે UNDPના માનવ વિકાસ અહેવાલમાં માનવ સૂચકાંક, માનવ વિકાસાંક અને માનવ ગરીબી અંક ગણતરીમાં મુખ્ય ત્રણ બાબતો જ્ઞાન, આરોગ્ય અને સારું જીવનધોરણનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ પણ આપણે એ ચેપ્ટરમાં ભણી ગયા આગળ, કે જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણીનો દર, આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સારા જીવનધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવેલો છે, કે કેના માટે શું જરૂર છે એ અહીંયા જણાવ્યું છે। ઓકે, હવે આવે છે ગરીબીનું સ્વરૂપ, અને પહેલાં આપણે ગરીબીનો અર્થ જોઈ લઈએ।
તો ગરીબીના છે એ આપણે જોયું ગરીબીનો અર્થ કે જ્યારે સમાજનો એક વર્ગ પોતાની પાયાની જે લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષી નથી શકતો અને એવી પરિસ્થિતિને શું કહેવાય ગરીબી અને એના મુખ્ય બે પ્રકાર ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આપણે એમ કહી શકીએ આવક ગરીબી અને ગરીબીનો આધુનિક અર્થ એટલે કે બિનઆવક ગરીબી એ આપણે જોઈ લીધું એ પછી આવે છે ગરીબીનું સ્વરૂપ તો ગરીબીના બે સ્વરૂપ છે એક છે નિરપેક્ષ ગરીબી અને બીજી છે સાપેક્ષ ગરીબી તો ગરીબીના ખ્યાલને વધુ સારી રીતે સમજવા અર્થશાસ્ત્રીઓ ગરીબીને તેના સ્વરૂપને આધારે બે વિભાગમાં વહેંચે છે નિરપેક્ષ અને સાપેક્ષ તો સૌથી પહેલા આપણે જોઈએ નિરપેક્ષ ગરીબી તો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે આપણે શું કહીએ છીએ ગરીબી રેખા અને આ ગરીબી રેખામાંથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ એટલે નિરપેક્ષ ગરીબ કહેવાય બરાબર એ ગરીબી રેખા મેં એક્ઝામ્પલ આપ્યું હવે એ વર્ગ છે એ 20,000 કરતાં ઓછી આવક કમાય છે મહિને બરાબર તો એને કેવું કહેવાશે નિરપેક્ષ ગરીબ કહેવાશે નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે અને નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડવામાં આવે છે કે આપણે એ ગરીબીના વર્ગને ઘટાડી શકીએ તો નિરપેક્ષ ગરીબી આપણે જે ગરીબી રેખાની વ્યાખ્યા જોઈ ગયા એ
ઓકે, આ થઈ નિરપેક્ષ ગરીબી. હવે આવે છે ગરીબી રેખા. ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા છે કે એના પ્રાપ્ત કરવા માટે આપણે જે કંઈ ખર્ચ કરવો પડે શું છે ગરીબી રેખા. આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવા આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રો માટે વ્યક્તિદીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્રો માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવેલી હતી. કોણે? વ્યક્તિઓને, તમામ પ્રકારના લોકોને પૂરતો પોષક આહાર મળી રહે તે માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં બંનેને અલગ અલગ દૈનિક કેલરી માટે એ નક્કી કરવામાં આવ્યું હતું. આ પદ્ધતિનું આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યો, બરાબર? આ જે પદ્ધતિ હતી એને આયોજન પંચે 1969માં મંજૂર કર્યું કે તમે કરી શકો છો. 1960 થી 1961ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ માસિક ₹20 નક્કી કરવામાં આવી કે ₹20 થશે. દાંડેકર અને રથિયા કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્રો માટે 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક ₹15 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક ₹22.5 નક્કી કર્યો, બંને માટે અલગ અલગ. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડીટી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરેલ તજજ્ઞ જૂથ એ વર્ષ 1993 માટે 1973 થી 1974ની આધાર કિંમત ગ્રામીણ ક્ષેત્રો માટે 49 અને શહેરી ક્ષેત્રો માટે 57ના ખર્ચનો અંદાજ મૂક્યો. એટલે અલગ અલગ જેમ વ્યક્તિ આવ્યા, અર્થશાસ્ત્રી અથવા બીજા કોઈ, એને અલગ અલગ, સોરી અર્થશાસ્ત્રી નહીં પરંતુ જે વ્યક્તિ છે બરાબર, એને અલગ અલગ શહેરી અને ગ્રામીણ વિસ્તારના ભાવો નક્કી કર્યા. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિ એક મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે કે એ કેટલી વપરાણી, પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. કે ગરીબી છે એ તમે શેમાં લઈ શકો? એક આર્થિક પરિસ્થિતિ છે તમારી, પણ તમે ભૂખ લાગી છે, તમારે નથી રહી શકે એમ, તમારે જમવું જ પડે એમ છે, બરાબર? તો એ તમે ભૂખ છે એ આર્થિક પરિસ્થિતિમાં દર્શાવી શકો નહીં, તો એને આપણે શારીરિક પરિસ્થિતિ કહેવી પડે. આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી ગઈ છે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને એ માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય છે, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનો ખર્ચ, રહેઠાણ, આ બધી બાબતોનો સમાવેશ કરવો જોઈએ. આ સંદર્ભમાં ગરીબી માપનની પદ્ધતિની પુનઃરચના કરવા પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો. એ સમિતિએ ગરીબી રેખાને નક્કી કરતી નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી કે એના માટે શું શું કરવું, બરાબર? આખી કાર્ય પદ્ધતિ જણાવી, જેમાં શું હતું તો કે કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવેલો હતો. ટૂંકમાં કેલરીના વપરાશનો કેટલો ખર્ચ થાય છે, શિક્ષણ માટે અને સ્વાસ્થ્ય માટે, આ તમામ પ્રકારનું એમાં ડિટેલ આપવામાં આવેલી હતી. આ જે નવી પદ્ધતિ મુજબ 2011-12માં માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રો માટે 816 થયો અને શહેરી ક્ષેત્ર માટે થયો 1000, બરાબર? ફરીથી પાછો ચેન્જ થયો. તો જેમ જેમ વર્ષ વધતા જાય, વીતતા જાય આગળ સમય, એમ એ ખર્ચ છે એ વધતો જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટેના
ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે કે એ પુખ્ત વયનો કોઈ પણ વ્યક્તિ છે એ કેટલું વપરાશમાં લે છે એ સંસાધનો દ્વારા નક્કી કરવામાં આવે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં સમખરીદ શક્તિના આધારે દૈનિક આવક 1.25 ડોલરના નક્કી કરી હતી, જે વર્ષ 1990 માટે કેટલી થઈ 1 ડોલર અને 2015માં 1.90 ડોલર નક્કી કરવામાં આવી. અને આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. માપદંડ એક જ લેવાનો, એના આધારે તમે અલગ અલગ ગરીબી રેખાની તુલના કરી શકો. હવે કેટલું પ્રમાણ હતું ભારતમાં નિરપેક્ષ ગરીબી પ્રમાણનું? ભારતમાં કેટલું પ્રમાણ હતું ગ્રામ્ય ક્ષેત્રે, શહેરી ક્ષેત્રે અને સમગ્ર ભારતની વસ્તીમાં? બરાબર, તો જે NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, એમાં 68માં રાઉન્ડમાં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાના ઉપયોગ કરતા તેંડુલકર જે સમિતિ હતી એના અંદાજ મુજબ 2005 થી 4 થી 5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ હતું 37.2% અને 2011-12માં એ ઘટીને થયું હતું 21.9%, એટલું ઘટ્યું હતું. કોષ્ટક તમને આપેલું છે કે શહેરી ક્ષેત્રે, ગ્રામ્ય ક્ષેત્રે અને સમગ્ર ભારતમાં કેટલું પ્રમાણ હતું. તો તમે જોઈ શકો છો કે 2004-05માં ગ્રામ્ય ક્ષેત્રે હતું 41.8 અને 2011-12માં 25.7. શહેરી ક્ષેત્રે 2004-05માં 25.7 હતું, જે ઘટીને થયું 13.7. અને સમગ્ર તમે ભારતની વસ્તીની વાત કરો તો 37.2% હતું 2004માં અને 2011-12માં તમે વાત કરો તો એ ઘટીને 21.9% થયું. તો ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05માં 41 પોઈન્ટ હતું, એ આપણે જે વાત કરી એ જ નીચે સમજાવે છે. આ તો આપણે જોયું ભારત દેશ વાઇઝ ગરીબીનું પ્રમાણ. હવે રાજ્યવાર જોવું હોય તો આપણે નીચે તમને કોષ્ટક આપેલું છે. તો આયોગના જે 2011-12ના અંદાજોના આધારે તમને રાજ્યમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું એ તમને બતાવે છે. તો 10% થી ઓછી ગરીબી રેખા ધરાવતા લોકો હોય એ કયા કયા રાજ્યો હતા? ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ. 10% થી 20% વચ્ચે આવતા હોય એમાં જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત પણ એમાં આવે છે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય. 21 થી 30% વચ્ચે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. અને 30 થી 40% સુધીમાં આવતા હોય, એટલા ટકા ગરીબી રેખા નીચે જીવતા લોકોનું ટકાવારી હોય એવા રાજ્યો કયા કયા? તો કે મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ. તો સાઈડમાં તમને જે કીધું છે, બરાબર, એ તમને એ જ કીધેલું છે કે સૌથી વધારે ગરીબીનું પ્રમાણ છે એ 39.93% છત્તીસગઢ રાજ્યમાં હતું. આ તમે જોઈ નિરપેક્ષ ગરીબી, બરાબર. હવે આવે છે સાપેક્ષ ગરીબી. ઓકે, સાપેક્ષ ગરીબી. તો નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે, કે જે જરૂરી છે જે ખર્ચ, લઘુત્તમ વપરાશી ખર્ચ એને ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જે જુદા જુદા વર્ગ છે એની વચ્ચે જે આવકની અસમાન વહેંચણી છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. પહેલું તો ધ્યાનમાં લેવામાં આવે છે કે જે બેઝિક જરૂરિયાત છે, બેઝિક નીડ છે લોકોની, બરાબર,
परंतु एनी साथे साथे जे समाजना जुदा जुदा वर्ग छे के जेमा आवकनी असमान वहेंचणी छे ए पण ध्यानमां लेवामां आवे छे। तो सामान्य रीते दरेक अर्थतंत्रमां आवकनी वहेंचणीमां असमानता जोवा मळे छे, ત્યારે ઓછી આવકવાળો વર્ગ છે એ વધુ આવકવાળા વર્ગની તુલનામાં કેવો કહેવાય? સાપેક્ષ ગરીબ છે એમ કહેવાય। તો આ થઈ સાપેક્ષ ગરીબીની વ્યાખ્યા। સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે। સાપેક્ષ ગરીબી છે એ સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે કે ભાઈ બધું કુટુંબ બધા કુટુંબ છે એમાં સરખી આવક હોય એવું જરૂરી છે નહીં। તો ભારત માટે પણ હવે દલીલ કરવામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા તો આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ, કે હવે એ મુખ્ય હેતુ એનો ઓ આ હોવો જોઈએ। સૌથી પહેલા આપણે સાપેક્ષ ગરીબીની વ્યાખ્યા લખી લઈએ। બરાબર, હવે તમને સાપેક્ષ ગરીબી છે બરાબર એ નીચે કોષ્ટક આપેલું છે આવક જૂથનું। એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજીએ। ધારો કે કોઈ એક દેશની વસ્તીને નીચેના 5 આવક જૂથોમાં વહેંચવામાં આવે છે। કોઈ એક દેશની વસ્તી છે અને 5 જૂથ પાડવામાં આવેલા છે અને એની આવક જૂથ 1 છે એ 0 થી 30 હજારમાં આપણે મૂકીએ છીએ, જૂથ 2 ને કે જેની આવક 30 હજારથી 1 લાખ સુધીની હોય એમાં મૂકીએ છીએ, જૂથ 3 ને 1 લાખથી 3 લાખની વચ્ચે હોય એમાં મૂકીએ છીએ અને જૂથ 4 ને કે 3 લાખથી 10 લાખની જેની આવક હોય એમાં મૂકીએ છીએ અને જૂથ 5માં 10 લાખથી વધારે હોય એમાં મૂકીએ છીએ। તો ઉપરના ઉદાહરણમાં જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 1માં સમાવિષ્ટ વર્ગની આવક કરતાં કેવી છે વધારે જોઈ લો। જૂથ 1માં 30 હજાર સુધીની મર્યાદા આવેલી છે અને જૂથ 2માં 1 લાખ સુધીની મર્યાદા છે બરાબર। તો કોની આવક વધારે છે? જૂથ 2ની। તો જૂથ 2 કરતાં જૂથ 1માં રહેલ વ્યક્તિઓ પ્રમાણમાં કેવા કહેવાય? સાપેક્ષ ગરીબ છે એમ કહેવાય। તો એવી રીતે તમે બધામાં કરી શકો કે જૂથ 5 છે અને જૂથ 1, 2, 3 ને 4 છે, તો જૂથ 5 કરતાં 1, 2, 3, 4 જૂથની ઓછી આવક છે તો એ 4-4 જૂથ છે એ જૂથ 5ની સરખામણીમાં કેવા કહેવાય? સાપેક્ષ ગરીબ છે એમ કહી શકાય। તો સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર આવી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરી એ જોવામાં આવે છે, એની ગણતરી કરવામાં આવે છે બરાબર। આ સાપેક્ષ ગરીબી એના જે ગરીબીનું સ્વરૂપ, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી। હવે પછીનો જે પોઈન્ટ આવે છે આપણે કેન્સલ છે, શું હતા? ગરીબીના નિર્દેશકો છે એ છે નહીં। હવે તમે પેજ નંબર ઉપર 56 ઉપર ડાયરેક્ટ આવી જાઓ ગરીબીના કારણો। એક મિનિટ,
सॉरी तो हवे आपणे डायरेक्ट स्टार्ट करीशुं पेज नंबर 56 गरीबीना निर्देशको नथी एटले ए पॉइंट रद्द करता डायरेक्ट आपणे पॉइंट पर आवशुं गरीबीना कारणो। तो आ गरीबी छे परंतु गरीबीना कारणो कया छे, शुं काम गरीबी आटली बधी देशमां प्रवर्ते छे, तो एना तमे मेन रीजन जो तो मेन छे ऐतिहासिक कारण, ग्रामीण गरीबीना कारणों, आर्थिक कारण, सामाजिक कारणों अने अन्य कारणों। बराबर ए आपणे अहींया व्यवस्थित तमने कही दऊं के केनी नीचे शुं आवे छे चार्ट द्वारा, एटले तमने समझवामां सरळता रहे।
આખો થઈ ગયો આપણો ચાર્ટ. ગરીબી ઘટાડવાના ઉપાયોમાં તો ગરીબી ઘટાડવાના જે ઉપાયો છે એ કારણ સોરી ગરીબીના જે કારણો છે સોરી ગરીબી ઘટાડવાના ઉપાયો આ નેક્સ્ટ ટોપિક છે. ગરીબીના જે કારણો છે એમાં ટોટલ 5 રીઝન છે. ઐતિહાસિક, ગ્રામીણ ગરીબી, આર્થિક એના કારણો કયા છે, સામાજિક કારણો કયા છે અને અન્ય કારણો કયા છે. તો ઐતિહાસિક કારણોમાં તમને ડાયરેક્ટ જે ડિટેલ આપવાની છે એ જ કીધી છે. ગ્રામીણ ગરીબીના કારણોમાં બે છે, કુદરતી પરિબળ આધારિત થઈ શકે, વસ્તી વિષયક પરિબળ. આર્થિક કારણોમાં શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા આવે, જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી થતી હોય, નાના અને જે ગૃહ ઉદ્યોગ છે એનો અલ્પ વિકાસ થાય છે, એમ થોડો ઘણો વિકાસ થાય છે, ઝડપથી જે ભાવો બદલાતા હોય અને બેરોજગારીનું કેવું પ્રમાણ હોય ઊંચું. સામાજિક કારણમાં શિક્ષણનું નીચું સ્તર છે સાવ, લૈંગિક અસમાનતા છે. અન્ય કારણમાં યુદ્ધ હોય, સંરક્ષણ ખર્ચમાં વધારો થતો હોય અને ખામીયુક્ત નીતિ હોય. તો આ મેઇન 5 રીઝન છે. તો આપણે સ્ટાર્ટ કરીશું ઐતિહાસિક કારણથી. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. કે ઇતિહાસ આપણો એવો કહે છે કે 17મી સદીમાં ભારતનો હાલ સારો હતો, શહેરીકૃત શહેરીકરણ હતું અને વ્યાવસાયિક વ્યવસાય હતા. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું, મીન્સ કે ભારતમાંથી વેપાર ઘણો થતો, એમાંથી નિકાસ થતી અને તેની સાથે સાથે જે સિલ્ક છે, મરી મસાલા છે, ચોખા, આ બધું ભારતમાંથી નિકાસ કરવામાં આવતું. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ અને ડચ જેવી પ્રજાનું આગમન થયું એ પછી એમની સંસ્થાનવાદીની શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગઈ. કે જ્યારે 17મી સદીમાં ભારતનું વ્યવસ્થિત રીતે ચાલતો હતો વ્યાવસાયિક, બરોબર, ભારતમાંથી સારા એવા આ વસ્તુ, મરી મસાલા, સિલ્ક, બરોબર, ચોખા, એ બધી એ બધાની નિકાસ થતી, સારું એવું વિદેશી હુંડિયામણ મળતું, બરોબર. પરંતુ જ્યારે અંગ્રેજો, ડચ, ફ્રેન્ચ આ બધી પ્રજા જ્યારે ભારતમાં આવી ત્યારથી ઉદ્યોગો અને ખેતીની સ્થિતિ નબળી થઈ છે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની હતી. એક તરફ ભારતમાં ખેતી વરસાદ ઉપર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. પણ એક તો આપણને ખબર જ છે કે ભાઈ ખેતી છે, ખેતી માટે પાણી જરૂરી છે. તો આ વરસાદ જે છે એ અનિયમિત છે, અનિશ્ચિત છે, એ આપણા ઉપર નથી, આપણે એના ઉપર કંટ્રોલ નથી રાખી શકતા કે ક્યારે જરૂર છે, બરોબર. પરંતુ એ આપણા હાથમાં નથી. પણ જે સિંચાઈ યોજના હતી એમાં અંગ્રેજોએ એમાં ખરેખર મૂડીરોકાણ દાખવ્યું હોત તો આવો પ્રોબ્લેમ ન થયો હોત. તો એને પણ એમાં કાંઈ રસ લીધો નહીં. અને બીજી તરફ જે દુષ્કાળ પડતા, જમીનદારી પ્રથા હતી પહેલાં, સાહુકારો મોટા વેપારીઓનો વર્ગ હતો, એના દ્વારા જે ધિરાણ આપવામાં આવતું અને એનું જે વ્યાજ હતું એ બહુ ઊંચું હતું, તો એનાથી ખેડૂતો દબાઈ ગયા અને ખેડૂતો છે એ જમીન વિહોણા થઈ ગયા. કારણ કે એના વ્યાજ છે, એનું જે પૈસા લીધેલા છે એ ભરપાઈ ન કરી શકે ખેડૂતો, તો શું કરવામાં આવતું, જમીન કબજે કરવામાં આવતી, જમીન જપ્ત કરી લેતા એ લોકો. અને ખેડૂતો અને ખેતી બેહાલ બન્યા અને પરિણામે ગરીબી સતત વધતી ગઈ. ઉદ્યોગ અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય. અંગ્રેજોને ફાયદો થાય એ લોકો એવું જ વિચારતા હતા અને એવી રીતે જ નીતિ નિયમો ઘડતા હતા કે વેપાર નીતિ એવી કરી, કર એને વધુમાં વધુ ભરવાનો, માલ નફો થાય કે ના થાય પરંતુ કર એટલો ભરવો પડે. ઔદ્યોગિક નીતિ પણ એવી કરી કે જેને કારણે અંગ્રેજોને ફાયદો થાય વેપારમાં. ભારતીય નિકાસો માટે યુરોપમાં બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા કે જે આપણી વસ્તુ હતી, આપણા દેશની નિકાસ થતી, પરંતુ બીજા દેશમાં એ વસ્તુનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો એટલે હવે આપણા દેશની વસ્તુ
બહાર જઈ શકે નહીં અને બહારનું વિદેશી હુંડિયામણ પણ આપણા દેશમાં આવી શકે નહીં. તો જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી કે ભાઈ તમે બીજાના દેશમાંથી માલ લ્યો છો તો સારું છે, પણ આપણો તો ભારત દેશનો રૂપિયો છે બીજાના દેશમાં જાય છે. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો, જેનું તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ અને ઔદ્યોગિકરણને વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારનો ઉપયોગ કર્યો. ટૂંકમાં અંગ્રેજોને ફાયદો થવો જોઈએ, એ લોકો એવી નીતિઓ ઘડતા. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી કે ભારત છે એ હવે હરીફાઈમાં ટકી શક્યું એમ નહોતું અને ઉત્પાદન શક્તિ પણ ઘટવા લાગી. પરિણામે શું થયું તો કે જે ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો છે એ પાયમાલ થવા લાગ્યા અને પરિણામે બેકારી અને ગરીબી વધવા માંડી. તો ખેતી ક્ષેત્રે પણ આવું થયું અને ઉદ્યોગ ક્ષેત્રે પણ આવી રીતે ગરીબીનું પ્રમાણ વધ્યું. હવે છે ગ્રામીણ ગરીબીના કારણો. તો એ આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.